પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે કીમોથેરાપી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું। આ સેન્ટરમાં અત્યાર સુધીમાં 50 થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં ખાસ કરીને વ્યસનથી થતા કેન્સરના અનેક દર્દીઓ જોવા મળે છે, પરંતુ આ કેન્સરના દર્દીને ઓપરેશન બાદ વિવિધ સારવાર માટે રાજકોટ, જૂનાગઢ તેમજ અમદાવાદ જવું પડતું હતું। પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર કેસી વ્યાસને કીમોથેરાપી તેમજ કેન્સરના દર્દીઓને સારવાર માટે ટ્રેનિંગ આપી પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં થોડા સમય પૂર્વે જ ડે કેર કીમોથેરાપી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું। આ સેન્ટરમાં અત્યાર સુધીમાં 50 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીને સારવાર આપવામાં આવી છે। આપણી પાસે ઘણા બધા પેશન્ટને કેન્સર હોય છે, પણ એમાંનું આ એક પેશન્ટ છે કે જેને મેક્સિલાનું કેન્સર હતું અને 4-5 મહિનાથી આપણી પાસે સારવાર માટે આવતા હતા અને એને સારવારથી ઘણો બધો ફાયદો છે અને એનું લાઈફ ઇમ્પ્રુવમેન્ટ થયેલું છે। એ પહેલાં વ્હીલચેર ઉપર આવતા હતા અને અત્યારે પોતે પોતાની જાતે ઘરકામ કરી શકે છે। આપણે કીમોથેરાપી આપીએ છીએ અને ડોઝ આપીએ છીએ અને એના સિવાય પેલેટિવ કેર પણ આપણે આપીએ છીએ। અમદાવાદમાં જે સારવાર કીમોથેરાપીમાં આપીએ છીએ એ જ સારવાર આપણે એને આપીએ છીએ। બહુ બધી જનતાને અનુરોધ છે કે કોઈ પણ પેશન્ટને કેન્સર હોય તો એને ડોઝ લેવાના હોય તો અમારો કોન્ટેક્ટ કરે, જેથી કરીને અમે એને સારવાર આપી શકીએ। પોરબંદર સરકારી હોસ્પિટલમાં 36 નંબરની બાજુમાં કેન્સર ડિપાર્ટમેન્ટમાં ભાવસેજી સરકારી હોસ્પિટલમાં કાર્યરત કીમોથેરાપી સેન્ટરમાં પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી પણ કેન્સરગ્રસ્ત મહિલાને ડોક્ટરો દ્વારા સઘન સારવાર આપવામાં આવતા હાલ એક મહિલા સ્વસ્થ થઈ અને ચાલીને હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહ્યા છે। અમે લાસ્ટના 4 મહિનાથી અહીંયા જ સારવાર કરાવીએ અને પહેલાં અમે અમદાવાદ હતા, ત્યાંથી પાછા અહીંયા લીધી તો અહીંયા બહુ સરસ વધારે સારવાર સારી મળે છે અને મારી મમ્મીને અમદાવાદથી વધારે અહીંયા ફેર પડ્યો। લાસ્ટના 3 મહિના અમે અમદાવાદ સારવાર લીધી તો ત્યાં કાંઈ એટલી બધી મારી મા ઉપર ધ્યાન દેવાનું આવ્યું, બટ અહીંયા આવે અને મારી મમ્મીનું એકદમ રેડી ક્લિયર હાવ પોતે અમે વ્હીલચેરમાં લઈને આવ્યા હતા, તો એ પછી હાલતા ચાલતા થઈ ગયા, પોતે ઘરનું કામ કરેલી એટલી બધી અહીં ફેરફાર થઈ ગયો અને મોઢામાં પણ અહીં પહેલાં વા ડૉક્ટરો ધ્યાન દેતા એથી વધારે ધ્યાન દેવામાં આવે, સારી સારવાર ચડે અને બીજા લોકોની પણ જીણે આગ્રહ હે કે જે લેવા માંગતા હોય આવે શકે। અને પોરબંદર જિલ્લાના કેન્સરગ્રસ્ત દર્દીઓને ભૂતકાળમાં આ સારવાર માટે અમદાવાદ, રાજકોટ ખાતે જવું પડી રહ્યું હતું, પરંતુ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આ સેન્ટર કાર્યરત થતાં દર્દીઓને ઘરે બેઠા જ સારવાર મળી રહી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।